નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે એકવીસ ફેબ્રુઆરી બે હજાર વીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકોન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઈક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ એકવીસ ફેબ્રુઆરી બે હજાર વીસના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ ક્યાં પ્રસિદ્ધ બંગાળી અભિનેતા અને તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સંસદનું અવસાન થયું તો તે અવસાન થયું છે તાપસ પાલનું પશ્ચિમ બંગાળ રાજધાની કોલકાતા મુખ્ય મંત્રી મમતા બેનર્જી રાજ્યપાલ જગદીપ ધનગઢ વિધાનસભાની બેઠકો બસો ચોરાણું લોકસભાની બેઠકો બેતાલીસ રાજ્યસભાની બેઠકો સોળ સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન બે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અનુસાર કયા રાજ્યમાં નવજાત શિશુ મૃત્યુ દરમાં વધારો થયો છે તો તે રાજ્ય છે મધ્યપ્રદેશ રાજ્ય કે જ્યાં નવજાત શિશુ મૃત્યુ દરમાં વધારો થયો છે મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ મુખ્યમંત્રી કમલનાથ રાજ્યપાલ લાલજી ટંડન વિધાનસભાની બેઠકો બસો ત્રીસ લોકસભાની બેઠકો ઓગણત્રીસ રાજ્ય સભાની બેઠકો દેશ વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યો તો તે દેશ છે ભારત કે જે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યો છે પ્રથમ અર્થવ્યવસ્થા તરીકે અમેરિકા બીજા ક્રમે ચીન ત્રીજા ક્રમે જાપાન અને ચોથા ક્રમે જર્મની છે અમેરિકા છેલ્લા એકસો ઓગણપચાસ વર્ષથી દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે પ્રશ્ન ચાર કયા દેશે હાલમાં જ પરમાણુ ક્ષમતાવાળી ક્રુઝ મિસાઇલ રાડ ટુનું સફળ પરીક્ષણ કર્યું તો તે દેશ છે પાકિસ્તાન પાકિસ્તાન પાટનગર ઈસ્લામાબાદ રાષ્ટ્રપતિ આરિફ અલવી પ્રધાનમંત્રી ઇમરાન ખાન ચલણ છે પાકિસ્તાની પ્રશ્ન હાલમાં જ યોજના પરના ચોથા રાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ઉદયપુરમાં રાજસ્થાન રાજધાની જયપુર મુખ્યમંત્રી અશોક ગહલોત રાજ્યપાલ કલરાજ મિશ્ર વિધાનસભાની બેઠકો બસો લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે ઓગણીસો છપ્પન પ્રશ્ન છ અશરફ ગણી કયા દેશના સતત બીજી વાર રાષ્ટ્રપતિ બન્યા તો તેઓ રાષ્ટ્રપતિ બન્યા છે અફઘાનિસ્તાનના અફઘાનિસ્તાન પાટનગર કાબુલ રાષ્ટ્રપતિ અશરફ ગની ચલણ છે અફઘાની અફઘાન અફઘાન પોલીસ અધિકારીઓ માટે પ્રશિક્ષણ શરૂ કર્યું તો તે છે ગાઝિયાબાદ શહેર પોલીસ ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન આઠ હાલમાં જ ભારતનું પ્રથમ સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી એરપોર્ટ ક્યુ બન્યું તો તે એરપોર્ટ બન્યું છે આઈજીઆઈ દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ દિલ્હી દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન નવ હાલમાં જ વિશ્વની ત્રીજી સૌથી વધારે બોલાતી ભાષા કઈ બની તો તે બની છે હિન્દી આ યાદીમાં પ્રથમ નંબરે અંગ્રેજી છે બીજા નંબરે મેડેરી અને ત્રીજા નંબરે હિન્દી છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે પ્રશ્ન દસ હાલમાં આયોજન ક્યાં કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન અગિયાર હાલમાં જ ક્યા દેશે તો તે દેશ છે ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા પાટનગર કેનબરા પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન ચલણ છે ઓસ્ટ્રેલિયન ડોલર ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન બાર હાલમાં જ કયા રાજ્યએ કોલસા ક્ષેત્ર પરના મંથન માટે ચિંતન શિબિરનું આયોજન કર્યું તો તે છે ગુજરાત રાજ્ય ગુજરાત રાજધાની ગાંધીનગર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભાની બેઠકો એકસો બ્યાસી લોકસભાની બેઠકો છવ્વીસ રાજ્યસભાની બેઠકો અગિયાર અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન તેર ભારતના નવા સીવીસી કોણ બન્યા તો તે બન્યા છે સંજય કોઠારી સીવીસી સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર ભારત પાટગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન ચૌદ સોઇલ હેલ્થ કાર્ડ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તો આ દિવસ ઉજવવામાં આવ્યો છે ઓગણીસ ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓગણીસ ફેબ્રુઆરીએ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પંદરમાં રાજસ્થાનના સુરતગઢ જિલ્લામાં આ કાર્ડની શરૂઆત કરી હતી પ્રશ્ન પંદર સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ બર્ડ્સ રિપોર્ટ બે હજાર વીસ અનુસાર ભારતમાં પક્ષીઓની સંખ્યા કેટલી ઘટી છે તો ભારતમાં પક્ષીઓની સંખ્યા ઘટી છે સેવન્ટી નાઇન પર્સન્ટ ઓગણસી ટકા પક્ષીઓની સંખ્યા ઘટી છે આ રિપોર્ટમાં આઠસો સડસઠ પ્રકારના પક્ષીઓનું અધ્યયન કરવામાં આવ્યું છે થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાય રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ જોડતી કરશો મિત્રો થેન્ક યુ વેરી મચ